મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાજરને છીણવાની માથાકૂટ વગર આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરનો હલવો કેવી રીતે બનાવો તેની રેસિપી જોયું ને તમે કેવો દાણેદાર હલવો બન્યો છે ને આવો તમારે પણ ઘરે બનાવો છે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ મેં અહીંયા લીધા છે પાંચસો ગ્રામ ગાજર જેને મેં ધોઈ લીધા છે હવે પહેલાં હું ગાજરની છાલ ઉતારી લઈશ અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ લાલ લાલ ગાજર આવે છે અને મીઠા પણ હોય છે તો આ રીતે આપણે હલવો બનાવીને ગાજર ખાવા જ જોઈએ હવે ગાજરને હું છીણવાની નથી એટલે તેના હું નાના નાના ટુકડા કરી લઈશ અને હા ફ્રેન્ડ્સ આ રેસીપીમાં હું માવો પણ યુઝ નથી કરવાની પણ તો પણ આ ગાજરના હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે હું આ બધા ગાજરને ઝીણા ઝીણા આ રીતે કટ કરી લઈશ મેં બધા ગાજર કટ કરી લીધા છે હવે તેને હું મિક્સી ગ્રાજારમાં ક્રશ કરી લઈશ ગાજરનો વ્હાઈટ પાર્ટ આમાં ના રહે તેનું ધ્યાન રાખવાનું છે તમારે હવે ગાજરને ક્રશ કરી લઈશ ગાજરને આ રીતે તમારે ક્રશ કરવાના છે એકદમ પેસ્ટ નથી બનાવવાની આ રીતે અધકચરા ક્રશ કરવાના છે હવે તેને હું કુકરમાં બનાવવાની છું તો સ્લો મીડિયમ ઉપર મેં ફ્લેમ રાખી છે અને કુકરમાં હું આ બધું જ જે મેં ક્રશ કરેલું છે તે લઈ લઈશ ને તેમાં હું ઉમેરીશ પાંચસો ગ્રામ દૂધ એટલે કે અડધો લીટર દૂધ જેટલા ગાજર લો તેટલું જ દૂધ તમારે એડ કરવાનું છે અહીંયા મેં પાંચસો ગ્રામ લીધા છે એટલે મેં અડધો લીટર દૂધ ઉમેર્યું છે અને આ રીતે દૂધમાં ગાજર બફાશે તો તમને ખૂબ જ સરસ જેવો માવાનો હલવો ખાતા હોય તેવો જ ટેસ્ટ આવશે હવે કુકરનું ઢાંકણ ઢાંકીને હું તેને સ્લો ફ્લેમ ઉપર ચાર વિસલ વાગે ત્યાં સુધી કૂક કરીશ તમે જોઈ શકો છો ગાજર કૂક થઈ ગયા છે હવે હું તેમાં એડ કરીશ એક મોટો ચમચો ઘી આ રીતે ઉપરથી ઘી એડ કરવાથી ગાજરની શાઇનિંગ બની રહે છે હવે હું તેમાં એડ કરીશ સો ગ્રામ ખાંડ અને બધું મિક્સ કરી લઈશ ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની છે હવે હું એડ કરીશ વન ફોર ટી સ્પૂન ઇલાયચી પાવડર અને મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે જેમાં છે કિસમિસ બે ટેબલ સ્પૂન બદામ બદામની કતરણ મેં લીધી છે બે ટેબલ ને કાજુ કટ કરેલા લીધા છે બે ટેબલ સ્પૂન તમને ભાવે તો તમારે તમે વધારે પણ એડ કરી શકો છો હવે હું બધું સરસ રીતે મિક્સ કરી લઈશ હવે તમને ખબર કઈ રીતે પડશે કે ગાજરનો હલવો પરફેક્ટલી કૂક થઈ ગયો છે તો જ્યારે સાઈડમાંથી ઘી રિલીઝ થવા લાગે ત્યારે તમારે સમજી જવાનું કે ગાજરનો હલવો એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે અને ગાજરના હલવાને ગરમા ગરમ હું બાઉલમાં સર્વ કરીશ તમે જોઈ શકો છો કેવો સરસ દાણેદાર ગાજરનો હલવો બન્યો છે ને હવે ઉપર હું તેને ડ્રાય ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશિંગ કરીશ તો તમે જોયું ફ્રેન્ડ્સ કેટલો ઇન્સ્ટન્ટલી આ હલવો બની ગયો છે ગાજર છીણવાની માથાકૂટ વગર અને માવો ના હોય તો પણ ખૂબ જ ટેસ્ટી ગાજરનો હલવો બની જાય છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારી કમેન્ટ્સ મારી સાથે શેર કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી જાય ફરી હું મળીશ એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી બાય બાય